અંકલેશ્વરમાં ટોઈંગ વ્હીકલ આવશે એવી મોટા પાયે જાહેરાત ભરૂચ જિલ્લા પોલીસ તરફથી થઈ હતી, પરંતુ હજુ એની કોઈ ગતિવિધિ દેખાતી નથી અને ટ્રાફિક જામની સમસ્યા વકરતી જઈ રહી છે. અંકલેશ્વર ભરૂચી નાકા વિસ્તારમાં શનિવારે સવારે જ અંદાજે એક કલાક સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક પોલીસ અને બીટીટીના જવાનોની ગેરહાજરી વચ્ચે નર્દમ અંધાધૂંધી અને અરાજકતા ફેલાઈ જતા લોકોના સમય, બળતણ અને પર્યાવરણ એમ ત્રણેયનો બગાડ થયો હતો. એક તરફ બોર્ડ એક્ઝામને લીધે પરીક્ષા કેન્દ્રોની આસપાસ તો ભીડ હોય જ છે, પણ મુખ્ય રસ્તા પર પણ ટ્રાફિકનો ભારે જમાવડો જોવા મળી રહ્યો હતો. ટ્રાફિક પોલીસ કે પછી બીટીટીના જવાનોની અગમ્ય કારણોસર ગેરહાજરીના લીધે ટ્રાફિક જામમાં લાંબા સમય સુધી વાહન ચાલકોએ અટવાવું પડ્યું હતું. એક મહિના પહેલા જ આડેધડ પાર્કિંગ કરનારા વાહન ચાલકો અને રિક્ષા ચાલકોને પાર્ક ભણાવવા માટે ટોઈંગ વેન આવશે એવી જાહેરાત મોટા ઉપાડે ભરૂચ જિલ્લા પોલીસે કરી હતી. અંકલેશ્વર નગરમાં પણ આ વ્હીકલ આવવાનું હતું, પરંતુ જાહેરાત પણ જાણે નિરર્થક સાબિત થઈ છે. આ દિન સુધી આવું કોઈ વ્હીકલ અંકલેશ્વર આવ્યું જ નથી. બોર્ડ પરીક્ષાના લીધે આડા દિવસે પણ અંકલેશ્વરમાં હજારો વાહન ચાલકો રોડ પર જ પાર્કિંગ કરે છે. લારી ગલ્લા ધારકો પણ રસ્તો એમના જ નામે કરી લીધો હોય એમ વર્તે છે, ત્યારે લોકોની હાલાકી ઘટાડવાના બદલે પોલીસ વિભાગ અને પાલિકા તંત્ર બંને તદ્દન નિષ્ફળ જઈ રહ્યા છે. આની સામે હવે જિલ્લા પોલીસ વડા કોઈ અસરકારક પગલાં લેશે કે નહીં એ સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યો છે.